કલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે તો ડી ચિત્ર અને શિલ્પ બે પ્રદર્શિત કલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે તો સી નૃત્ય અને નાટ્ય ત્રણ કઈ વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ આપવામાં આવતું હતું તો બી તક્ષશિલા અને નાલંદામાં ચાર ઈસ્વીસન પૂર્વે સાત હજાર કાળના મધ્યપ્રદેશની કઈ ગુફાઓ પૂર્વે ની આસપાસ સમયના ચિત્રો મહારાષ્ટ્રની કઈ ગુફાઓમાંથી મળી આવ્યા છે તો ડી નરસિંહગઢની છ કઈ ગુફાઓ માંથી મળી આવેલા ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય તો બી સાત અજંતાની કઈ કઈ ગુફાઓના ચિત્રો ખૂબ જ વિખ્યાત થયેલા છે સી ગુફા નંબર નવ અને આઠ જપ્ત તેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે તો એ સિત્તાના વસલની ગુફાઓની નવ કયા મુગલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી તો એ જહાંગીર દસ નીચેના પૈકી કયા ચિત્રકારને ચિત્રકલાના શ્રેષ્ઠ કલાકાર ગણાવી શકાય તો સી રાજા રવિ વર્માને અગિયાર બાર બારમી સદીથી ગુજરાત માળવા અને રાજસ્થાનના પ્રદેશોમાં કઈ શૈલીનો વિકાસ થયો હતો તો બી જૈન શૈલીનો બાર જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો તો ડી સાગર તેર કઈ ચિત્ર શૈલીના કેન્દ્રમાં રાધાકૃષ્ણ કૃષ્ણ ભક્તિ રાસલીલા વગેરે વિષયો રહેલા છે તો બી રાજપૂત શૈલીમાં ચૌદ કયા મુગલ બાદશાહના દરબારમાં મજૂર અને બિસમદાસ જેવા પ્રખ્યાત ચિત્રકારો હતા તો સી જહાંગીરના પંદર કાંગડા શૈલી શૈલીના મહાન ચિત્રકાર કોણ હતા તો ડી ચિત્રો નીચેના પૈકી કયા ચિત્રકારનો ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં સમાવેશ થાય છે તો એ રવિશંકર રાવળનો નો સત્તર મોલારામ કઈ ચિત્ર શૈલીનો મહાન ચિત્રકાર હતો તો બી કાંગડા ચિત્ર શૈલીનો અઢાર ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ હતાશે એક ખરીદી લીધું તેણે કયા ચિત્રકારનું ચિત્ર ખરીદ્યું હશે તો બી પીરાજી સાગરનું ઓગણીસ ભારતમાં કયા કલાકારના ચિત્રો વાસ્તવદર્શી હતા તો એ રાજા રવિ વર્માના વીસ નીચેના પૈકી કયા કલાકારના કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા તો બી રાજા રવિ વર્મા એકવીસ એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ છો તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે તે રાજપૂત શૈલીનું છે કે કાંગડા શૈલીનું તે ચિત્રનો વિષય કયો હશે તો જવાબ આવશે બી હિમાલયનું કુદરતી સૌંદર્ય બાવીસ ભારત માતા ચિત્રકૃતિના કલાકાર કોણ છે તો બી અવિન્દ્રનાથ ટાગોર પ્રશ્ન બે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો કલા એ માનવીની અભિવ્યક્તિ ખાલી જગ્યાનું માધ્યમ છે તો અભિવ્યક્તિ કચ્છના મહારાજા ખાલી જગ્યાએ ભુજમાં ઈસવીસન અઢારસો સિત્યોતેર થી ઇઠ્યોતેર માં કલા શરૂ કરી તો પ્રાગમલજી મલજી ત્રણ અમદાવાદમાં શેઠ સી એન વિદ્યાલયમાં સ્થપાયેલી કલા શાળાના પ્રથમ આચાર્ય કલાકાર ખાલી જગ્યા હતા તો રસિકલાલ કર્ણાટક પાંચ ખાલી જગ્યા આંદોલનને કારણે પણ ભારતમાં ચિત્રકલા નો નોંધપાત્ર વિકાસ થયો હતો તો ભક્તિ છ ઈસવીસન ઓગણીસો અડતાલીસ માં ખાલી જગ્યાના નેતૃત્વ માં એસ એચ રજા અને એસ કે બાકરે પ્રગતિશીલ કલા સંઘની સ્થાપના કરી તો ફોન્સ્ટિટ્યુટન સુજા ખાલી જગ્યા ચિત્રશૈલી પાલ રાજાઓના આશ્ચર્ય વિકસી હતી તો પાલ આઠ ભારતમાં આવેલા ખાલી જગ્યા સમ્રાટો ચિત્રકલાના ખૂબ પ્રેમી હતા તો મુગલ ખાલી જગ્યા ચિત્ર શૈલી એ ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી વિકસી હતી તો મુઘલ દસ ચિત્રકાર ખાલી જગ્યા કલાગુરુ તરીકે ઓળખાય છે તો રવિશંકર રાવળ અગિયાર ઈસવીસન ઓગણીસો ચોવીસમાં માં ખાલી જગ્યા રાણકુમારે માર્સિક શરૂ કર્યું હતું તો રવિશંકર રાવળે બાર ખાલી જગ્યા તૈયાર કરવામાં રાજા રવિ વર્માની સિદ્ધિ અનન્ય હતી તો વ્યક્તિ ચિત્રો રવિન્દ્રનાથ તેમના ખાલી જગ્યા હતું ગીતાંજલિ રવિન્દ્રનાથ ટાગોરે ખાલી જગ્યા કરતા પણ વધારે ચિત્રોનું સર્જન કર્યું છે તો બે હજાર પંદર ખાલી જગ્યા ચિત્રકલાના પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટીની સ્થાપના કરી હતી તો અવિન્દ્રનાથ ટેગોર પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એક માંગરોળના મહારાજા સુરજમલજીએ ભુજમાં કલા શાળા સ્થાપી હતી ખોટું બે વડોદરાના કલા ભવનનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો ખોટું ખરું ત્રણ ભીમ બેટકાની ગુફાઓના ચિત્ર અને ભારતીય ચિત્ર પ્રથમ પુરાવો છે ખરું ચાર અજંતા અને એલિફન્ટાની ગુફાઓ દરમિયાન નિર્માણ પામી હતી ખોટું પાંચ કલાના વિકાસ માટે ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોર્ડર્ન આર્ટનું મહત્વ સ્થાન ધરાવે છે ખરું છ પાલ શૈલીના ચિત્રો લઘુચિત્રો પ્રકારના છે ખરું સાત જૈન શૈલીના ચિત્રો મુખ્યત્વે ચિત્રો છે ખોટું આઠ રાજપૂત ચિત્ર શૈલીમાં લઘુ ચિત્રો ચિત્રોનો સમાવેશ થાય છે ખરું નવ મોલારામ કાંગડા શૈલીનો મહાન ચિત્રકાર હતો ખરું દસ પીઠોરા ચિત્રકલા એ ગુજરાતની ચિત્રકલા હતી ખરું અગિયાર કાલીઘાટ ચિત્રકલા એ બિહારની ચિત્રકલા હતી ખોટું બાર રવિન્દ્રનાથ ટેગોર ગુજરાતના નામાંકિત ચિત્રકાર હતા ખોટું તેર રાજા રવિ વર્માનું ભારત માતાનું ચિત્ર ઉત્કૃષ્ટ તેલ ચિત્ર ગણાય છે ખોટું ચૌદ બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને કલા એ હિન્દનો ખિતાબ આપી સન્માન્યા હતા ખોટું પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા જોડો ઉત્તરના ખાનામાં વિભાગ બ નો ક્રમાંક લખો એક વિભાગ અ એક પાલ શૈલી તો જવાબ આવશે ચાર જાતક કથાઓ અને બૌદ્ધિત્વના ચિત્રો બે મુગલ શૈલી તો પાંચ પશુ પંખીઓ અને પ્રાણીઓની સાઠ મારીના ચિત્રો ત્રણ દેવી પ્રસાદ રોય ચૌધરી તો જવાબ આવશે બે મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના ચાર રવિન્દ્રનાથ ટેગોર તો જવાબ આવશે ત્રણ ચિત્રકલાના ભીષ્મ પિતામહ બીજો એમાં વિભાગ અ એક ભીમ બેટકાની ગુફાઓ તો જવાબ આવશે પાંચ મધ્યપ્રદેશ બે નરસિંહગઢની ગુફાઓ તો જવાબ આવશે ચાર મહારાષ્ટ્ર ત્રણ બાદામીની ગુફાઓ તો જવાબ આવશે બે કર્ણાટક ચાર સિત્તાના વસલની ગુફાઓ તો જવાબ આવશે એક તમિલનાડુ ત્રણ વિભાગ અ એમાં પહેલું રવિશંકર રાવળ તો જવાબ આવશે ચાર કલાગુરુ બે રાજા વર્મા તો જવાબ આવશે ત્રણ દેશની અમૂલ્ય ધરોહર ત્રણ રવિન્દ્રનાથ ટેગોર તો જવાબ આવશે બે ગીતાંજલિ ચાર રવિન્દ્રનાથ ટેગોર તો જવાબ આવશે પાંચ જાપાનીઝ વોશ પદ્ધતિ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો એક માનવીની અભિ અભિવ્યક્તિનું માધ્યમ કયું છે શા માટે ઉત્તર માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કલા છે કારણ કે તેના દ્વારા માનવ ચિત્ત અને સમાજનું દર્શન થાય છે બે ભારતીય કલા કયા કયા તત્વો સાથે સુયોજિત છે તો ઉત્તર કલાના બે વિભાગો છે એક દ્રશ્ય કલા અને બે પ્રદર્શિત કલા ત્રણ પ્રાચીન પ્રાચીન ભારતને કઈ વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ અપાતું હતું ઉત્તર પ્રાચીન ભારતની તક્ષશિલા અને નાલંદા વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ અપાતું હતું ચાર વડોદરામાં કલા ભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ઉત્તર વડોદરામાં કલા ભવનની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી પાંચ અજંતાની ગુફાઓમાં કઈ ગુફાઓના ચિત્રો ખૂબ જ વિખ્યાત થયા છે એ ચિત્રોમાં કયું ચિત્ર પ્રખ્યાત છે ઉત્તર અજંતાની ગુફાઓમાં ગુફા નંબર નવ અને દસ ના ચિત્રોમાં ખૂબ જ વિખ્યાત થયા છે એ ચિત્રોમાં પદ્મપાણી બુદ્ધનું ચિત્ર પ્રખ્યાત છે છ ભારતમાં ભારતના કયા કયા પ્રદેશની કઈ કઈ ગુફાઓમાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે ઉત્તર ભારતમાં કર્ણાટકમાં આવેલી બાદામીની ગુફામાંથી અને તમિલનાડુના કાંચીપુરમમાં આવેલી સિત્તાના વસલની ગુફામાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે સાત કયા ચિત્રકારે કયા વિષયના ઉત્કૃષ્ટ તૈલ ચિત્રો બનાવ્યા છે ઉત્તર ચિત્રકલા ક્ષેત્રે ટોચનું નામ ધરાવનાર મહાન ચિત્રકાર રાજા રવિ વર્માએ ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયના ઉત્કૃષ્ટ તૈલ ચિત્ર બનાવ્યા છે આઠ આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ કઈ કલા સંસ્થામાં આવેલ છે ઉત્તર આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ દિલ્હીમાં આવેલ નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ નામની કલા સંસ્થામાં આવેલ છે નવ ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં કોનો કોનો સમાવેશ થાય છે ઉત્તર ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં બાબર હુમાયુ અકબર જહાંગીર શાહ વગેરેનો સમાવેશ થાય છે દસ ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે ઉત્તર ગુજરાતમાં જૈન ચિત્ર શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે અગિયાર ભારતના નામાંકિત ચિત્રકારો કયા કયા છે ઉત્તર રાજા રવિવર્મા કવિવર રવિન્દ્રનાથ ટેગોર વગેરે ભારતના ચિત્રકારો છે રવિશંકર રાવળે તેમનું કયું ચિત્ર કયા કલા પ્રદર્શનમાં રજૂ કર્યું હતું એ ચિત્રને કયું પારિતોષિક મળ્યું હતું ઉત્તર રવિશંકર રાવળે તેમનું બિલ્વ મંગળ ચિત્ર બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં રજૂ કર્યું હતું એ ચિત્રને સુવર્ણ પદક મળ્યું હતું તેર બિલ્વ મંગળ ચિત્ર કયા રંગોમાં કરેલું હતું ઉત્તર બિલ્વ મંગળ ચિત્ર રાજપૂત શૈલીની ટબે સપાટ રંગોમાં કરેલું હતું ચૌદ રાજા રવિ વર્માનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો ઉત્તર રાજા રવિ વર્માનો જન્મ ઈસવીસન અઢારસો અડતાલીસમાં કેરળ રાજ્યના કિલિમુર નામના એક રાજવી કુટુંબમાં થયો હતો પંદર ચિત્ર શૈલીનો વિસ્તાર ક્યાં ક્યાં થયો હતો ઉત્તર પાલ ચિત્ર શૈલીનો વિશાળ વિસ્તાર બંગાળ બિહાર નેપાળ અને તિબેટમાં થયો હતો સોળ કવિવર રવિન્દ્રનાથે શાંતિ નિકેતનને કઈ કઈ કલાઓનું સંગમ તીર્થ બનાવ્યું હતું ઉત્તર કવિવર રવિન્દ્રનાથે શાંતિ નિકેતનને સાહિત્ય સંગીત નૃત્ય ચિત્ર વગેરે કલાઓનું સંગમ તીર્થ બનાવ્યું હતું સત્તર અવિન્દ્રનાથ ટેગોરના સમયમાં કઈ ચિત્ર શૈલી અસ્તિત્વમાં આવી હતી ઉત્તર અવિન્દ્રનાથ ટેગોરના સમયમાં બંગાળ સ્કૂલ ઓફ આર્ટ નામની ચિત્ર શૈલી અસ્તિત્વમાં આવી હતી અઢાર ચિત્ર કલા પ્રસાર કરવા અવિન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી ઉત્તર ચિત્ર કલાકાર અવિન્દ્રનાથે બંગાળ સ્કૂલ ઓફ આર્ટ નામની સંસ્થા સ્થાપી પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એક ભારતીય કલાનો પરિચય આપો ઉત્તર પ્રાચીન સમયથી ભારતીય કલા અને સંસ્કૃતિ વિશ્વભરમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે કલા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે તેના દ્વારા માનવ ચિત્ત અને સમાજનું દર્શન થાય છે કલાશાસ્ત્રીઓ કલાને બે ભાગમાં વહેંચે છે એક દ્રશ્ય કલા અને બે પ્રદર્શિત કલા દ્રશ્ય કલાઓમાં ચિત્રકલા શિલ્પકલા અને હસ્તકલા તથા પ્રદર્શિત કલાઓમાં સંગીત કલા નૃત્ય કલા વાદ્ય કલા અને નાટ્યકલાનો સમાવેશ થાય છે કલા એ સંસ્કૃતિનું ઉજાગર કરતું માધ્યમ છે ભારતીય કલા વૈશ્વિકતા વિવિધતામાં એકતા અને ધર્મ નિરપેક્ષતાના તત્વો સાથે થયેલા પ્રયત્નો જણાવો ઉત્તર અંગ્રેજી અંગ્રેજી શાસન દરમિયાન ભારતીય કલા અને સંસ્કૃતિ વિસરાઈ ગઈ હતી એ સમયે ગુજરાતમાં કલા શિક્ષણ માટે કોઈ સંસ્થા નહોતી સૌપ્રથમ પ્રથમ ભુજમાં કલાશાળા કચ્છના મહારાજા પ્રાગમલજીએ ઈસવીસન અઢારસો સિત્યોતેર થી અઢારસો ઇઠ્યોતેરમાં શરૂ કરી હતી વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે કલાનું શિક્ષણ આપવા માટે કલા ભવનની સ્થાપના કરી હતી કલા ભવનનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો અમદાવાદમાં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલય શેઠ સી એન વિદ્યાલયમાં ઈસવીસન ઓગણીસો એકાવનમાં કલા શાળાની સ્થાપના કરવામાં આવી હતી અહીં શિક્ષકોને ચિત્રકલાની તાલીમ આપવા માટેના અભ્યાસક્રમ ડીટીસી એટલે ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો હતો ઈસવીસન ઓગણીસો સાહીઠમાં કલા શાળાનું મહાકલા વિદ્યાલય નામ રાખવામાં આવ્યું હતું આ કલા શાળાના પ્રથમ આચાર્ય બહુમાન કલાકાર શ્રી રસિકલાલ પરીખને ફાળે જાય છે પ્રશ્ન સાત ટૂંક નોંધ લખો એક રાજપૂત શૈલી રસીકલાલ પરીખ ને મધ્યપ્રદેશના રાજપૂતો રાજાઓના આશ્ચર્ય વિકસેલી ચિત્ર શૈલી રાજપૂત શૈલીના નામે ઓળખાય છે તે ઈશુ ની દસમી થી સોળમી સદી દરમિયાન પ્રચલિત થઈ હતી રાજપૂત શૈલીમાં મુખ્યત્વે લઘુચિત્રો અને ભીજ ચિત્રોનો સમાવેશ થાય છે આ સમયના રાજાઓ પરંપરાગત ચિત્રકારોને આપતા હતા તેથી એ ચિત્રકારોના ચિત્રોમાં રાજપૂત રાજાઓનું જીવન તેમના રીતિ રિવાજો પહેરવેશ ઉત્સવો વગેરે વિષયો કેન્દ્ર સ્થાને રહ્યા છે રાજસ્થાનમાં બુંદી કિશનગઢ બિકાનેર જોધપુર વગેરે વિસ્તારોમાં રાજપૂત શૈલી વિકસી હોવાથી તે રાજસ્થાની શૈલી તરીકે પણ પ્રચલિત છે બે કાંગડા કાંગડા શૈલી શૈલી ઉત્તર ભારતીય ભારતીય ચિત્ર શૈલીઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે રાજસ્થાન અને મુગલ મુગલ ચિત્રકારોએ હિમાલયના પહાડી પ્રદેશોમાં આ શૈલી વિકસાવી હતી કાંગડા ફૂલ ગઢવાડ ચબ્બા અને મંડી તેના મુખ્ય કેન્દ્રો હતા મોલારામ કાંગડા મહાન ચિત્રકાર હતો ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ ભક્તિ અને હિમાલયનું સૌંદર્ય એ કાંગડા મુખ્ય વિષયો છે પ્રશ્ન આઠ નીચેના કલાકારોનો પરિચય આપો એક રાજા વર્મા ઉત્તર રાજા રવિ વર્માનો જન્મ ઈસવીસન અઢારસો અડતાલીસ માં કેરળ કેરળ રાજ્યના કિલિમનુર નામના રાજવી કુટુંબમાં થયો હતો તેથી તેઓ રાજા રવિ વર્મા તરીકે જાણીતા બન્યા તેમના સમયમાં ચિત્રકલાના ક્ષેત્રે પાશ્ચાત્ય કલાની વિશેષ અસર જોવા મળતી હતી રાજા રવિ વર્મા શ્રી રામાસ્વામી નાયડુ થિયોડોર જેનસન અને રાજવી કુટુંબોમાંથી આવતા યુરોપિયન મહેમાન ચિત્રકારો પાસેથી ચિત્રકલાનું શિક્ષણ અને માર્ગદર્શન પ્રાપ્ત કરી તેમણે પોતાની આગમી આગમી ચિત્રશૈલી વિકસાવી હતી તેમના ચિત્રો વાસ્તવ દર્શી છે વ્યક્તિત્વ ચિત્રો બનાવવામાં તેઓ પાવધરા હતા તેમના ચિત્રોમાં ભાવને બદલે દૈનિકનું સ્થા સ્થાન ખૂબ જ વધારે હતું પોણા પૌરાણિક ધર્મ ગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખીને રાજા રવિ વર્માએ તૈયાર કરેલ તેલ ચિત્રો ખૂબ પ્રસન્ન પ્રશંસા પામ્યા છે તેમના ચિત્રમાં વિરાટનો દરબાર ગંગા અવતરણ ઉર્વશી શકુંતલા પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય છે રાજા રવિ વર્માએ ઈસવીસન અઢારસો ચોરાણુંમાં માં મુંબઈના ઘાટકો પરના લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું અહીં છપાતા હિન્દુ દેવી દેવતાઓના ચિત્રોની કિંમત ઓછી હોવાથી સામાન્ય લોકો પણ તે ચિત્રો ખરીદી શકતા હતા વડોદરાના સર મહારાજ મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને ભાવનગરના રાજાએ રાજા રવિ વર્માને આમંત્રણ આપીને તેમની પાસે રાજકુટુંબના અને કેટલાક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા તેમના ચિત્રો ત્રિવેન્દ્રમના સંગ્રહાલયમાં વડોદરાની ફતેહસિંહ રાવ આર્ટ ગેલેરીમાં અને ભાવનગરના દરબાર ગૃહોમાં સચવાયેલા છે બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને કેસર હિંદનો ખિતાબ આપીને તેમનું બહુમાન કર્યું હતું રાજા રવિ વર્મા કલા ક્ષેત્રેના ખરેખર રાજા હતા અને દેશની અમૂલ્ય સંપત્તિ રૂપ કલાકાર હતા રાજા રવિ વર્મા ઈસવીસન ઓગણીસો છમાં માં અવસાન પામ્યા Thank you, Bar Mitro.